હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો ત્રણ પાંચ બે હજાર પંદરના રોજ લેવાયેલ કોન્સ્ટેબલના પેપર સોલ્યુશન પર બનાવવામાં આવ્યો છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડિયો જોઈએ પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયું વાક્ય સાચું છે જવાબ ઓપ્શન ડી પી અને ક્યુ બંને સાચા છે પી લખાણ એ દસ્તાવેજ છે ક્યુ મુદ્રિત લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે બીજો સવાલ જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તેને શું કહેવાય જવાબ ઓપ્શન બી સાબિત ન થયેલી ત્રીજો સવાલ સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે જવાબ ઓપ્શન એ સર તપાસ ઉલટ તપાસ ફેર તપાસ ચોથો સવાલ સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે જવાબ ઓપ્શન બી પી અને ક્યુ બંને સાચા છે પાંચમો સવાલ જયેશ એક સાયકલ રૂપિયા બારસોમાં ખરીદે છે અને રૂપિયા એક હજાર એકસો ને માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું જવાબ ઓપ્શન સી આઠ ટકા છઠ્ઠો સવાલ જે કામ બાર માણસો નવ દિવસમાં પૂરું કરે તો તે જ કામ અઢાર માણસો કેટલા દિવસમાં પૂરું કરે જવાબ ઓપ્શન બી છ દિવસમાં સાતમો સવાલ એક ચાર નવ સોળ ખાલી જગ્યા જવાબ ઓપ્શન એ પચીસ આઠમો સવાલ કોઈ પણ બાજુ ચાલુ કરો તમારો ક્રમ તેરમો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે જવાબ ઓપ્શન ડી પચીસ નવમો સવાલ ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી પચીસ દિવસે કયો વાર હશે જવાબ ઓપ્શન બી ગુરુવાર દસમો સવાલ મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે તો આ દીકરી મહેશની શું સગી થાય જવાબ ઓપ્શન સી બહેન અગિયારમો સવાલ સીપીયુનું પૂરું નામ શું છે જવાબ ઓપ્શન બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બારમો સવાલ મીણબત્તી મીણ તો કાગળ બરાબર ખાલી જગ્યા જવાબ ઓપ્શન એ વૃક્ષ તેરમો સવાલ એ ડી એચ કે ઓ ખાલી જગ્યા જવાબ ઓપ્શન સી આર ચૌદમો સવાલ આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો જવાબ ઓપ્શન ડી સોમવાર પંદરમો સવાલ એક્સ અને વાય બંને ઝેડનું ખૂન કરવા જાય છે એક્સ દરવાજા પાસે છરી લઈને ઊભો રહે છે અને વાય તમંચાથી ફાયર કરીને ઝેડને મારી નાખે છે તો જવાબ ઓપ્શન સી એક્સ અને વાય બંને ખૂન માટે જવાબદાર છે સોળમો સવાલ સ્વ બચાવનો હક રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સમાવાયેલ છે જવાબ ઓપ્શન બી આઈપીસી છન્નું સત્તરમો સવાલ અ એ બના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગે છે બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે અહીં અ એ કયો ગુનો કર્યો છે જવાબ ઓપ્શન સી લૂંટ અઢારમો સવાલ ભારતીય ફોજદારી ધારો એટલે જવાબ ઓપ્શન બી ઇન્ડિયન પિનલ કોડ ઓગણીસમો સવાલ નીચેનામાંથી કયું વિધાન સાચું છે જવાબ ઓપ્શન ડી ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ વીસમો સવાલ આઈપીસી ચારસો અઠ્ઠાણું ક મુજબ ત્રાસ એટલે જવાબ ઓપ્શન એ પરણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ એકવીસમો સવાલ આઈપીસી મુજબ જવાબ ઓપ્શન સી ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે બાવીસમો સવાલ ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો જવાબ ઓપ્શન એ ચોરીની વિષય વસ્તુ સત્તાવર મિલકત હોય છે ત્રેવીસમો સવાલ ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે જવાબ ઓપ્શન ડી પાંચ ચોવીસમો સવાલ આઈપીસી મુજબ જવાબ ઓપ્શન ડી એક બે ત્રણ અને ચાર બધા સાચા એક કલમ ત્રણસો બે ખૂનની સજા બે કલમ ત્રણસો સાત ખૂનની કોશિશની સજા ત્રણ કલમ ત્રણસો ને ઓગણ એસી ચોરીની સજા ચાર કલમ ત્રણસો પંચાણું ધાડની સજા પચીસમો સવાલ ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પંદરની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી જવાબ ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ છવ્વીસમો સવાલ કોગનીઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સીઆરપીસીની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે જવાબ ઓપ્શન બી સીઆરપીસીની કલમ એકસો ને એકાવન સત્યાવીસમો સવાલ વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકૂમતી કોર્ટ સમક્ષ અટક કરેલી વ્યક્તિને રજૂ કરવાની રહે છે જવાબ ઓપ્શન સી ચોવીસ કલાક અઠ્યાવીસમો સવાલ ફરિયાદ એફઆઈઆરની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે જવાબ ઓપ્શન ડી વિના મૂલ્યે ઓગણત્રીસમો સવાલ સવાલ સીઆરપીસીની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે જવાબ ઓપ્શન સી સીઆરપીસીની કલમ એકસો ને એકસઠ ત્રીસમો સવાલ મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે જવાબ ઓપ્શન ડી મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ એકત્રીસમો સવાલ ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા જવાબ ઓપ્શન એ ડોક્ટર ભીમરાવ આંબેડકર બત્રીસમો સવાલ જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે જવાબ ઓપ્શન બી અનુચ્છેદ ત્રણસો ને સિત્તેર તેત્રીસમો સવાલ રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે જવાબ ઓપ્શન સી રાજ્યપાલ ચોત્રીસમો સવાલ માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો જવાબ ઓપ્શન ડી બે હજાર પાંચ પાત્રીસમો સવાલ લાફિંગ ગેસ એટલે કયો વાયુ જવાબ ઓપ્શન ડી નાઇટ્રસ ઓક્સાઇડ છત્રીસમો સવાલ કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે જવાબ ઓપ્શન સી પારો સાડત્રીસમો સવાલ કયા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે જવાબ ઓપ્શન બી ઓ આડત્રીસમો સવાલ આગ બુઝવવામાં કયો ગેસ વપરાય છે જવાબ ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ ઓગણચાલીસમો સવાલ પંચતંત્રના રચિતા કોણ છે જવાબ ઓપ્શન સી વિષ્ણુ શર્મા ચાલીસમો સવાલ ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી તો જવાબ ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો ને ત્રીસ માં એકતાલીસ સવાલ સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો જવાબ ઓપ્શન બી ચંપારણ બેતાલીસમો સવાલ ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો રે કહીએ ની રચના કોણે કરી છે જવાબ ઓપ્શન એ નરસિંહ મહેતાએ તેતાલીસમો સવાલ વર્ષ બે હજાર પંદરમાં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું જવાબ ઓપ્શન સી નીતિ પંચ ચુમ્માલીસમો સવાલ ગુજરાતનો સ્થાપના દિન કયો છે જવાબ ઓપ્શન એ પેલી મે ઓગણીસો ને સાહીઠના દિવસે પિસ્તાલીસમો સવાલ ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે જવાબ ઓપ્શન બી તેત્રીસ છેતાલીસમો સવાલ સ્વાઈન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે જવાબ ઓપ્શન ડી એચ વન એન વન સુડતાલીસમો સવાલ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે જવાબ ઓપ્શન બી પાસઠ વર્ષ અડતાલીસમો સવાલ ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે જવાબ ઓપ્શન સી લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો ઓગણપચાસમો સવાલ કૈલા સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે જવાબ ઓપ્શન એ બાળમજૂરીને છોડાવવા પચાસમો સવાલ ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે જવાબ ઓપ્શન સી મિથેન એકાવનમો સવાલ ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા જવાબ ઓપ્શન સી મોરારજી દેસાઈ બાવન સવાલ ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે જવાબ ઓપ્શન એ કર્કવૃત ત્રેપનમો સવાલ પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે જવાબ ઓપ્શન સી શૈત્રુંજ્ય ચોપનમો સવાલ ઇસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી જવાબ ઓપ્શન એ સુરતમાં પંચાવન સવાલ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે જવાબ ઓપ્શન એ અરવલ્લી છપ્પન સવાલ નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે જવાબ ઓપ્શન એ લાલ વાદળી અને પીળો સત્તાવન સવાલ ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા જવાબ ઓપ્શન બી નીલ આર્મસ્ટ્રોંગ અઠાવન મો સવાલ મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે જવાબ ઓપ્શન એ મુખથી ઓગણસાઠમો સવાલ ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે જવાબ ઓપ્શન બી વૈશ્વિક તાપમાન વધારો સાઠમો સવાલ ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓ શું કહેવાય છે જવાબ ઓપ્શન સી નિંદણ એકસઠમો સવાલ સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે જવાબ ઓપ્શન એ શુક્ર બાસઠમો સવાલ થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે જવાબ ઓપ્શન ડી પારો ત્રેસઠમો સવાલ પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે જવાબ ઓપ્શન બી એચ ટુઓ ચોસઠમો સવાલ પેન્સિલમાં શું વપરાય છે જવાબ ઓપ્શન એ ગ્રેફાઇટ પાસઠમો સવાલ પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે જવાબ ઓપ્શન બી હીરો છાસઠમો સવાલ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું જવાબ ઓપ્શન સી સ્વામી વિવેકાનંદે સડસઠમો સવાલ યોગ્ય જોડકા જોડો જવાબ ઓપ્શન ડી પી બ્રહ્મો સમાજ તો ચાર રાજા રામ મોહન રાય ક્યુ આર્ય સમાજ તો એક દયાનંદ સરસ્વતી આર વહાબી આંદોલન તો ત્રણ સૈયદ અહમદ ખાન અને સરીતુલ્લા એસ પંચમહાલ ભીલ સેવા મંડળ તો બે ઠક્કર બાપા અડસઠમો સવાલ ઓગણીસો ને સાતમાં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિંદનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો જવાબ ઓપ્શન સી મેડમ ભીખાઈજી કામાએ ઓગણસિત્તેરમો સવાલ હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી આવું કોણે કહેલું જવાબ ઓપ્શન એ ગાંધીજીએ સિત્તેરમો સવાલ સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા જવાબ ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ એકોતેરમો સવાલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં બોતેરમો સવાલ સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે જવાબ ઓપ્શન બી દામોદર કુંડ તો તેરમો સવાલ શ્રી કૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા જવાબ ઓપ્શન એ પોરબંદર ચુમ્મોતેરમો સવાલ સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું જવાબ ઓપ્શન સી કર્ણદેવ પંચોતેરમો સવાલ મહેમૂદ બેગડો કેમ કહેવાય છે જવાબ ઓપ્શન ડી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી છોતેરમો સવાલ જોડકા જોડો જવાબ

કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો જવાબ ઓપ્શન ડી રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર અઠ્યોતેરમો સવાલ નર્મદા નદીનું મૂળ કયું છે જવાબ ઓપ્શન બી અમરકંટક ઓગણસીમો સવાલ સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે જવાબ ઓપ્શન ડી લોથલ એસીમો સવાલ ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા જવાબ ઓપ્શન ડી સંજાણ એક્યાસીમો સવાલ ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો જવાબ ઓપ્શન સી સુનીતા વિલિયમ્સ બ્યાસીમો સવાલ ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે જવાબ ઓપ્શન એ દાહોદ જિલ્લામાં ત્યાંસીમો સવાલ અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે જવાબ ઓપ્શન બી કાલુપુરમાં ચોર્યાસીમો સવાલ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે જવાબ ઓપ્શન ડી ગિરનાર પંચ્યાસીમો સવાલ રતનમહાલ રીચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે જવાબ ઓપ્શન સી દાહોદ જિલ્લામાં છ્યાસીમો સવાલ ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે જવાબ ઓપ્શન એ ગુજરાત સત્યાસીમો સવાલ નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે જવાબ ઓપ્શન ડી પી ક્યુ આર અને એસ પી જમ્મુ કાશ્મીર ક્યુ સિક્કિમ આર અરુણાચલ પ્રદેશ એસ હિમાચલ પ્રદેશ અઠ્યાસીમો સવાલ નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી જવાબ ઓપ્શન બી વાઘ નેવ્યાસીમો સવાલ નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી જવાબ ઓપ્શન એ બિહુ નેવું સવાલ ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાં મદદરૂપ થશે જવાબ ઓપ્શન એ મંગળ એકાણું સવાલ હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે જવાબ ઓપ્શન ડી ગણપતભાઈ વસાવા બાણું સવાલ જોડકા જોડો જવાબ ઓપ્શન સી પી અરુણાચલ પ્રદેશ તો બે ઇટાનગર ક્યુ આસામ તો એક દિસપુર આર ગોવા તો ચાર પણજી એસ ઝારખંડ તો ત્રણ રાંચી ત્રાણું સવાલ દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે તો જવાબ ઓપ્શન સી અરવિંદ કેજરીવાલ ચોરાણું સવાલ પ્રવાસી ભારતીય દિવસ બે હજાર પંદરનો કાર્યક્રમ ક્યાં યોજાયો જવાબ ઓપ્શન સી ગાંધીનગરમાં પંચાણું સવાલ નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન બે હજાર પંદરના દિલ્હી ખાતેનો ઉજવણીના ચીફ ગેસ્ટ હતા જવાબ ઓપ્શન એ અમેરિકાના પ્રેસિડન્ટ છન્નુંમો સવાલ અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ક્યાં આવેલું છે જવાબ ઓપ્શન બી અમદાવાદમાં સત્તાણું સવાલ નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અટતી નથી જવાબ ઓપ્શન ડી છત્તીસગઢ અઠ્ઠાણુંમો સવાલ ભારતનું કયું નવું રાજ્ય બે હજાર ચૌદમાં બન્યું જવાબ ઓપ્શન સી તેલંગાણા નવાણમો સવાલ ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે જવાબ ઓપ્શન સી પ્રણવ મુખર્જી સોમો સવાલ હકીકત અંગે કયું વાક્ય સાચું છે જવાબ ઓપ્શન ડી પી અને ક્યુ બંને સાચા છે પી ઇન્દ્રિય ગોચર વસ્તુ વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ ક્યુ કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ